एसटीवी न्यूज सूरत, बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। नमस्कार, मैं करुणा त्रिपाठी, एसटीवी न्यूज में आपका बहुत बहुत स्वागत है। नव्य एजुकेशन चैरिटेबल ट्रस्ट सुदामा स्टेशनरी ग्रुप, जब से लॉकडाउन चल रहा है तब से गरीबों के भोजन का कार्यभार संभाला है। लगभग 3,000 लोगों का भोजन गरीबों में पहुँचाते हैं। हनुमान जयंती के शुभ अवसर पर बेसन के लड्डू बनाया और गरीबों को खाने के साथ साथ लड्डू का भी वितरण किया। और इस सेवा के आयोजक गोपाल भाई इटालिया, महेश भाई केवड़िया और धीरू भाई माडविया का पूरा पूरा सहयोग था। साहब, तुम्हारो नाम? मारू नाम है गोपाल इटालिया। ने साहब, आ कई संस्था छे, क्या स्थान छे और शू तमारू आज वितरण नु कार्य चाले छे, एना विगत बताओ। आ सूरत मा कतार गाम मा पटेल पार्क सोसायटी विस्तार छे। अहीं पटेल पार्क सोसायटी ना सभ्यो ना सहकार थी नव्या एजुकेशन चेरिटेबल ट्रस्ट अने सुदामा स्टेशनरी ग्रुप आ बन्ने संस्थाओना सहकार थी अने पटेल पार्क ना संकलन थी आ सुंदर सेवा कार्य थई रह्युं छे, जेमा लॉकडाउन ना प्रथम दिवस थी जे वंचित परिवारों छे, घर विहोणा परिवारों छे, अन्य राज्यों में श्रम करवा माटे आवेला मजूर परिवारों छे, आमने भोजन की व्यवस्था करवामां आवी छे। बे टाइम जमवानुं, सांजे सादुं जमवानुं, बपोरे रोटली शाक, आनी सेवा અવિરતપણે લોકડાઉનના પ્રથમ દિવસથી ચાલુ છે। ને તમે આજે તમારું સમાજ છે, જે તમારું સંસ્થા છે, કઈ રીતે સહયોગ આપે છે, તમને કેવું એ લોકોના સપોર્ટ છે એ થોડુંક વિગત બતાવો। લોકોનો ખૂબ સહકાર છે, અમે સમાજની વ્યવસ્થા પ્રમાણે બધાની સેવા ભાવના ખૂબ હોય જ છે। સોસાયટીના આજુબાજુના તમામ રહીશો રોટલી બનાવી આપે છે નિસ્વાર્થ ભાવે, મફતમાં અને સેવા લાગણીથી। અને બાકી યુવા ટીમ જે છે એ અહીંયા બેઠા બેઠા શાકભાજી સમારવું, શાક બનાવવું, વાસણો સાફ કરવા, સ્વચ્છતા રાખવી અને સરકારી આદેશોનું પાલન કરવું એ ફરજ યુવાનો બજાવે છે। આમ સરકારના આદેશોનું પાલન કરતાં કરતાં ગરીબ પરિવારનો કોઈ નાનામાં નાનો વ્યક્તિ ભૂખ્યો ન રહે એની ચિંતા કરતાં કરતાં નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, સુદામા સ્ટેશનરી ગ્રુપ અને પટેલ પાર્ક સોસાયટી ગ્રુપ આ સેવા કાર્ય બજાવે છે। ને તમે આ જે કાર્ય છે એમાં કઈ પ્રકારની કઠિનાઈ આવે છે? સરકારી કોઈ તમે રોક આવે છે, કઈ એવું પરિસ્થિતિ હોય તો અમે અમારી ચેનલ દ્વારા સરકારને જાણ કરીએ કે તમારે કઈ આપદ એવું કોઈ કઠિનાઈ હોય તો અમે તમને સહાય આપીએ, તમે કઈ કહી શકો? ના, એવી કોઈ કઠિનાઈ છે નહીં। સરકારશ્રીનો જે કંઈ પણ આદેશો છે એ યોગ્ય છે, અમે પણ સરકારના આદેશો માનીએ છીએ, કોઈ એવી તકલીફ છે નહીં। અને અમે પણ જાગૃત નાગરિક તરીકે સરકારની જે કાંઈ સૂચનાઓ છે એનું પૂરેપૂરું પાલન કરવાની કાળજી લઈએ છીએ, છતાંય ક્યાંક કોઈક જગ્યાએ ચૂક થતી હોય તો મારું એવું માનવું છે કે આ ફરિયાદ કરવાનો કે ટીકા કરવાનો સમય નથી। આપણને જે કાંઈ પણ થોડીક અગવડતા પડી હોય તો સહન કરીને પણ સરકારને સપોર્ટ આપવાનો અને ગરીબ પરિવારને જમાડવાનો આ સમય છે। ને તમે યંગ છો તો યંગો માટે તમે શું સંદેશ આપશો? યંગ માટે એટલો જ સંદેશ છે કે જો તમે ઘરની અંદર રહો, કોઈ સેવા કાર્યમાં જોડાયેલા ન હો, તો ફરજિયાત ઘરે રહો, ઘરે બેસીને સારા પુસ્તકો વાંચો, સારું સારું આપણા દેશના ઇતિહાસ વિશે જાણો, અને જો તમે સેવા કાર્યમાં જોડાયો તો સરકારી વ્યવસ્થા તંત્રને સહકાર આપો અને લોકોને વધુમાં વધુ ઉપયોગી થાવ એવો પ્રયત્ન કરો અને તમારી તબિયતનું પણ ધ્યાન રાખો। सबसे पहले यहाँ पे जो मेन मेंबर है, किस तरीके से यहाँ की व्यवस्था चल रही है उनके पास हम जाएंगे और पूछेंगे। तो सर, आप में से कौन बताएगा हमें कि यहाँ पे क्या चल रहा है? सर, आपका नाम? मेरा नाम महेश केवड़िया। हमें यहाँ 27 तारीख थी हमें यहाँ रसोड़ू खोलू थी। स्टार्टिंग में हमें 400-500 माणस बपोर एंड 400-500 माणस सांजे जमा, पण छेल्ला 6 दिवस थी हमें दरज बपोरे 2200 माणा अने सांजे 2500 माणा ने जमाड़ीए छे। અને એમાં અત્યારે હનુમાનજીનો હનુમાન જયંતિ નિમિત્તે જે તહેવાર આવી રહ્યો છે એ તહેવાર ઉજવવા માટે અહીંયાના જે સેવકો છે બહુ ઉત્સાહિત છે। અમે 7,000 લાડુ બનાવવાના છીએ અને આ નિવ્યા એજ્યુકેશન અને પટેલ પાર્ક સોસાયટી ગ્રુપ દ્વારા આ સેવા થઈ રહી છે। તો આ દરેક સભ્યો અમારા સાથે રહી સવારથી સાંજ સુધી કામ કરે છે, રાતના 2 વાગ્યા સુધી બકાલું પણ સાફ કરાવે છે, એટલે એ લોકોનો બહુ સહયોગ છે। અને સોસાયટી આજુબાજુની સોસાયટી લોકો દરરોજ બપોરના અમને ઓછામાં ઓછી 6,000-7,000 રોટલી બનાવી આપે છે અને એ રોટલી બપોરે શાક રોટલી અને સાંજે ખીચડી બનાવી આપી છે। સર, તમે કેટલા માણસો આ સંસ્થામાં જોડાયેલા છે ઓર શું શું સેવા આપો છો? અમે
आ संस्था की अंदर टोटल अमरा सभ्य है 35 અને આમ સભ્ય અમારા 100 થી 150 છે ને અમે સેવા જે આપીએ છીએ એ પહેલા અમારી સેવા એ છે કે અમે દાખલા કઢાવી છીએ પછી કોઈને સર્ટિફિકેટ આરટીઈ માં એડમિશન અપાવી છીએ પણ અત્યારે જે અમારી આ સેવા છે કે ભાઈ અત્યારે અમારે દેશની માટે અમારે એ સેવા કરવા મળે છે કે ભૂખ્યાઓને અન્ન મળે એ અમારો અત્યારે સેવા હેતુ છે માનવ સેવા એ જ પ્રભુ સેવા એ અમારા હેતુથી કામ કરીએ છીએ ને તમે યુવકોને શું સંદેશ આપશો આ જે અત્યારે અમે અત્યારે જાત પાત નાત પક્ષ બધું ભૂલી અને લોકોની સેવા થાય અને લોકો વચ્ચે દૂર રહેવું અને ઘરે બેઠા છે એને અમે એવું કહેવી છીએ ઘરે રહ્યું અને સ્વસ્થ રહ્યું જેમ આપણા વડાપ્રધાન કહે છે એને થોડો ફોલોવર આપીએ આપણે તો બધા સારી રીતે રહી શકશું નકર આ કોરોના જે ચીનની હાલત થઈ એ આપણી હાલત થશે એટલે બધાને અમે એવો શુભ સંદેશ આપીએ છીએ કે ઘરે રહો સ્વસ્થ રહો જરૂર પડતા બહાર નીકળો કામથી બાકી કોઈ બહાર નીકળ્યો